અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાવાની છે અને સ્ટેડિયમ બહાર ભારતીય ટીમના ટી શર્ટ વેચાઈ રહ્યા છે. સૌથી વધુ વિરાટ કોહલીના વેચાઈ રહ્યા છે ટી શર્ટ. ફાઇનલ મેચને પગલે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ. वर्ल्ड कप 2023 नो अंतिम मुकाबलो एटले के फाइनल मैच जे छे अमदावादना नरेन्द्र मोदी स्टेडियम में रमवा जई रही छे. तमे जोई शको छो के आ स्टेडियम छे नरेन्द्र मोदी स्टेडियम. तमे एनी बहारना दृश्यो अत्यारे शुं छे देखाडवा माटे आपणे प्रयत्न करीशुं. अत्यारे बहार भारतीय टीमना जे टी शर्ट छे ए वेचाई रह्या छे विराट कोहली ना नाम साथे, हार्दिकना नाम साथे, एज रीते अलग अलग प्लेयरना जे छे नाम जे छे एने साथेना टी शर्टो जे छे अत्यारे अहीं बहार वेचाई रह्या छे. ત્યારે વેચનાર વ્યક્તિ છે એની સાથે વાત કરી. શું નામ છે તમારું ભાઈ? શ્યામ પવાર. શ્યામ પવારજી, કેટલા સમયથી વેચો છો અને કેવા લોકોમાં ઉત્સાહ ખરીદીમાં લઈને આ ટી શર્ટને લઈને? આમ દો થી ચાર દન છે ઇધર. હા, ઓર લોક લેને આતે? હા આતે. ઓર ક્યા યે ટી શર્ટ કી પ્રાઇસ કિસ તરીકે સે રખી? હા 250 દર રખે. મતલબ કોઈ ભી પ્લેયર કિલો 250 રૂપિયા? 250 આજ સે લેને આ રહે સબ લોગ? હા આ રહે સુબહ સે. ઓર કેસા જો ક્રિકેટ દેખને આને વાલે ઓર જો ટી શર્ટ લેને આયા ઉસમે કેસા ઉત્સાહ દિખ રહા હે? હા વિરાટ કા સબ ટી શર્ટ લેતે હે. જ્યાદાતર કિસકા લેતે હે? વિરાટ. વિરાટ કા? હા. ઓર બાકી સબો કા? બાકી કા ધોની, વિરાટ, રોહિત. તો સૌથી વધારે ટી શર્ટ જે વેચાઈ રહી છે એ વિરાટ કોહલીની ટી શર્ટ જે વેચાઈ રહી છે. 250 રૂપિયામાં ટી શર્ટ વેચવામાં આવતી છે. અત્યારે ઉત્સાહ ગ્રાહકો ઓછા દેખાઈ રહ્યા છે, પરંતુ જેમ જેમ નજીક સમય આવશે ક્રિકેટ મેચને લઈને જે ફાઇનલ અને અંતિમ મુકાબલો જે રમાવા જઈ રહ્યો છે તેને લઈને આ ક્રિકેટના જે રસિકો જે છે ખાસ કરીને સ્ટેડિયમની અંદર ભારતનો જોમ અને જુસ્સો વધારવા માટેથી જે ભારતીય ક્રિકેટ ટીમનો આ ટી શર્ટો પહેરી અને અંદર જતા હોય છે અને આ ક્રિકેટ સ્ટેડિયમ જે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તે પણ આ આખે આખા બ્લુ કલરના ટી શર્ટથી આખે આખું રંગાઈ જશે અને ક્રિકેટ રસિકોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ અને એક અપેક્ષા પણ છે કે ભારતની ટીમ જે છે વર્ષ 2023નો વર્લ્ડ કપ જીતે. કેમેરામેન અમિત સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ.